24 સપ્ટેમ્બર 2002 ના રોજ અક્ષરધામની લોહિયાળ ઘટના બની હતી. બે સશસ્ત્ર હુમલાખોરો મુર્તઝા હાફિઝ યાસિફ અને અહરફ અલી મોહમ્મદ ફારૂક અક્ષરધામના સંકુલમાં પ્રવેશ્યા હતા અને હથિયારો તેમજ હેન્ડ ગ્રેનેડથી તેમણે 33 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને 80થી વધુ લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. હુમલાની ઘટના અક્ષરધામ મંદિરના ગેટ નંબર 3 પર સાંજે 4:45 વાગે ઘટી હતી. વ્હાઇટ કલરની કારમાં આવેલા હુમલાખોરોએ મેઇન ગેટ નંબર 3 પરથી મંદિરના સંકુલમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેટ પર ચુસ્ત સિક્યોરિટી વ્યવસ્થાને કારણે તેઓ નિષ્ફળ રહ્યા હતા, જેથી તેમણે મંદિરના પરિઘની ફેન્સિંગ પર ચડીને આડેધડ ફાયરિંગ કર્યું હતું અને બાદમાં એક્ઝિબિશન હોલના માર્ગે થઈને સમગ્ર હુમલાને અંજામ આપ્યો હતો, જે દરમિયાન એનએસજીના કમાન્ડોએ આ હુમલાખોરોને મારવા ઓપરેશન હાથ ધર્યું હતું અને એ જ રાત્રે બંને હુમલાખોરોને ઠાર કરી દીધા હતા. આ મામલે પહેલા 6 અને બાદમાં 2 એમ અત્યાર સુધી 8 આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા, જે પૈકી બાદમાં ધરપકડ કરાયેલા 2 આરોપીઓનો મામલો પોટા કોર્ટ પાસે હતો, જેમને પોટા કોર્ટે તેના ચુકાદામાં નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ મે 2014માં સુપ્રીમ કોર્ટે 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. આમાં કેસમાં અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલા 8 આરોપીઓ નિર્દોષ ઠર્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે અક્ષરધામ હુમલા કેસમાં દોષિત કોણ? વીટીવી બ્યુરો.